નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ મતલબ કે રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે વિસ્તાર સાથે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે સાંજે અપડેટ આપી હતી તે પ્રમાણે જ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને જળબંબાકાર કરી દીધા હતા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદને રાત્રે ગમરોડી નાખ્યું હતું એક પ્રકારનું મેઘતાંડવ સર્જી દીધું હતું તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ગતિવિધિ મોરબી સુંદરનગર જિલ્લામાં આપણે જણાવ્યું હતું તે પ્રમાણે જોવા મળી હતી પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો તો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે પણ દક્ષિણ પૂર્વ દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એમાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે પરંતુ જે ભાવનગર અમરેલી જિલ્લાના વિસ્તારો છે બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને મોરબીથી ઉપરના જે ઉત્તરના ભાગો છે ઉત્તર ગુજરાતના તેમાં વરસાદી માહોલ આજનો દિવસ દરમિયાન સારો જોવા મળે ઝાપટાથી માંડી હળવોથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બાકીના સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટાથી હળવો અમુક સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ રાત્રિ દરમિયાનના બીજા ભાગોમાં પણ જોર વધશે અને આવતીકાલથી સૌરાષ્ટ્રને ગમરોડવાનું પણ ચાલુ કરશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે રીતસરનો મેઘદાંડો અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે એમાં ભરૂચ છે સુરત વલસાડ વાપી દમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા સહિતના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે મતલબ કે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદના સંજોગો દેખાઈ રહ્યા છે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આજે અમદાવાદ આણંદ ગોધરા ખેડા નડિયાદ અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારમાં મધ્યમથી ભારે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ દિવસ દરમિયાન પણ દેખાઈ રહી છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જે સાબરકાંઠા સાઈડના વિસ્તારો છે મહેસાણા સાઇડના વિસ્તારો છે પાલનપુર સાઇડના વિસ્તારો છે આ વિસ્તારમાં છૂટો છવાય હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટા છવાયે રેડા ઝાપટાં ક્યાંક હળવો વરસાદની શક્યતાઓ દેખાઈ છે આવતીકાલે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થશે અને સાંજે આપણે તેની અપડેટ આપીશું જ્યારે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છમાં પણ આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છ ખાસ કરીને જે સાંજે વિસ્તારો હતા તે પ્રમાણે જ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે અને દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ દિવસ દરમિયાન અથવા જોવા મળી શકે છે જ્યારે બાકીના કચ્છના ભાગો છે તેમાં પણ છૂટા થવા રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે બાકી એકલ દોકલ એવા વિસ્તારો હોય જ્યાં હળવો મધ્યમ વરસાદ પડી જાય પરંતુ ખાસ તમે અત્યારે લાલ કલરનો વિસ્તાર જોઈ રહ્યા છો તે તમામ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ દેખાડી છે અને આવતીકાલથી સૌરાષ્ટ્ર અને બીજા ભાગોમાં મેઘદાંડો જોવા મળશે અને આવતીકાલ સવાર સુધી દક્ષિણ ગુજરાતને પણ જળબંબાકાર કરે તેવી શક્યતાઓ